स्वागत है विद्यार्थी मित्रों आप सबनों माँ आशापुरा एजुकेशनल विडियो में जेमा हूँ मेघना वर्गा में आज आप जोई रहा छे धोरण 12 में अकाउंट विषय में प्रकरण 6 भागीदार की निवृत्ति अने मृत्यु। आप गया विडियो थी मोटा दाखलाओ जे पूछाए छे एनी शुरुआत करेली हती। आज एक नवो दाखलो स्वाध्यायनो लेशुं दाखला नंबर 6। दाखला नंबर 6 ने आज आप शुरुआत कर रहा छे जेमा त्रण जेटला भागीदारों आपवामां आवेला छे रोहित मोहित अने विराट। आ त्रण जे एना भागीदारों छे जेनुं तमने प्रमाण आपवामां आवेलुं छे जूनुं प्रमाण 4:3:2। अहींया पण तमने नवुं प्रमाण आपवामां आव्युं नथी परंतु हवालामां एक एवो हवालो छे जेमां तमारे लाभनुं प्रमाण एटले के नवुं प्रमाण त्यारथी शोधवानुं थाय छे। तो दाखलानी शुरुआत करीए एनामां सौथी पहेला तमने 31/3/2017 पाकुं सर्वैयुं आपेलुं छे एनी विगतो आपणे मूड़ी खाता अने बाकीना जे खाताओ छे एनामां आपवानी तैयारी करीए। हवे सौथी पहेला तमने मूड़ी देवा बाजु मूड़ी खाता आपवामां आवेला छे। मूड़ी देवा बाजु जे पण माहिती आपेली होय ए तमे क्यां लई जाशो मूड़ी खातानी जमा बाजू एटले के एमां तमने शरूआतमां मूड़ी खातामां त्रणे भागीदारोनी बाकी आगळ लाव्या मूड़ी आपवामां आवेली छे 1,60,000 96,000 अने 80,000 जे आपणे मूड़ी खातामां जमा बाजू बाकी आगळ लाव्या तरीके दर्शावशुं। एना पछीनी विगत आपेली छे तमने अनामत भंडोळ। अनामत भंडोळ आपणे मूड़ी देवा बाजु छे एटले मूड़ी खातानी जमा बाजु लई जाशुं। अनामत भंडोळ खाते कई रकम लई जाशुं भागीदारों जूनू प्रमाण नी साथे त्रणे भागीदारों ने आपणे वेचणी करशुं एटले के एनी जे रकम तमने आपेली छे कुल रकम एनी आपेली छे 45,000 ने। तो 45,000 गुण्या तमारू जे जूनू प्रमाण छे 4 तो पेलो जे छे रोहित रोहितना भागे आपणे कई लई जाशुं 45,000 × 4/9 એટલે તમને મળશે 20,000। 45,000 × 3/9 એટલે મળશે 15,000। 45,000 × 2/9 એટલે મળશે 10,000। આ આપણે ભાગીદારોના મૂડી ખાતે જમા સાઈડ આપણે અનામત ભંડોળ લખીશું। એના પછી તમને આપેલું છે કામદાર વળતર અનામત 13,500। કામદાર વળતર અનામત એ પણ આપણે ક્યાં લઈ જઈશું ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ 13,500 ને આપણે જૂના પ્રમાણમાં ડિવાઈડ કરશું 13,500 × 4/9 એટલે મળશે 6,000। 13,500 × 3/9 એટલે મળશે 4,500 અને વિરાટના મળશે 3,000। આ પણ કામદાર અનામત વળતર મૂડી ખાતાની જમા બાજુ ભાગીદારોના જૂના પ્રમાણમાં વહેંચણી કરી। ત્યાર પછી અહીંયા તમને આ એક નવી માહિતી આપેલી છે ભાગીદારની લોન। ભાગીદારની લોનમાં તમને રોહિત અને મોહિતની લોન આપવામાં આવી છે અહીંયા। હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા સૌથી પહેલાં આપણને જોવાનું કે નિવૃત્ત ભાગીદાર કોણ છે। તમારી પાસે જે ત્રણ ભાગીદારો છે રોહિત મોહિત અને વિરાટ એમાંથી નિવૃત્ત તમને માહિતી આપેલી છે કે રોહિત જે છે એ નિવૃત્તિ પામે છે। હવે એક બાબત ખાસ યાદ રાખવી કે તમને જો પાકા સરવૈયું જે આપેલું હોય એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તમને લોન આપવામાં આવે છે ભાગીદારોની અને એમાં પણ જે નિવૃત્ત ભાગીદાર હોય એની લોન જ્યારે તમને આપવામાં આવે ત્યારે એની લોન તમે કઈ ક્યાં લઈ જાશો મૂડી ખાતાની જમા બાજુ અને જે ચાલુ ભાગીદાર હોય એ ચાલુ ભાગીદારની લોન તમે કઈ જગ્યાએ લઈ જશો મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં। જો તમને લોન જે છે એ મિલકત લેણા બાજુ આપેલી હોય અને એમાં કોઈ નિવૃત્ત પામનાર વ્યક્તિ છે તો એ તમે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ લઈ જશો અને બીજું ક્યાં દર્શાવશો મિલકત લેણા બાજુ ચાલુ ભાગીદારની લોન જે છે એ તમે દર્શાવશો। તો આ રીતે અહીંયા તમને જે માહિતી આપવામાં આવેલી છે એ લોન છે રોહિત અને મોહિતની। તો રોહિતની લોન છે એ આપણે મૂડી ખાતામાં લઈ જશું 10,000 અને મોહિતની લોન આપવામાં આવેલી છે જે ચાલુ ભાગીદાર છે એની લોન તમને આપેલી છે 16,000 જે મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં જશે 16,000। એટલે સુધી બરોબર સમજ્યા હશો। ત્યાર પછી તમને આપેલું છે લેણદાર। લેણદારોની આપણે ગણતરી પછીના હવાલામાં જોઈશું।
હવે પાકા સરવૈયામાં બીજી બાજુ મિલકત લેણા બાજુ તમને આપેલા છે પાઘડી 36,000ની જૂના ભાગીદારો જૂનું પ્રમાણ અને જૂની પાઘડી તો જૂનું પ્રમાણ તમને પાઘડીની રકમ આપેલી છે 36,000 જેટલી મિલકત લેણા બાજુ આપેલી છે એટલે આપણે ક્યાં લઈ જશું મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે આ કઈ પાઘડી છે જૂની પાઘડી જૂની પાઘડી છે તમારી 36,000ની એટલે 36,000 ગુણ્યા 4/9 એટલે મળશે 16,000 36,000 ગુણ્યા 3/9 એટલે મળશે 12,000 36,000 ગુણ્યા 2/9 એટલે મળશે 8,000 જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં પાઘડીની વહેંચણી કરી ત્યાર પછીનો હવાલો છે જમીન મકાન વિગત જેનો આપણે પછી આપણે જોઈએ કે એનો હવાલો આપેલો છે ત્યાર પછી યંત્ર માટે પણ હવાલો છે સ્ટોક માટે કોઈપણ પ્રકારનો હવાલો નથી તો સ્ટોક એ મિલકત લેણા બાજુ 85,000 દર્શાવીશું ત્યાર પછી તમને આપેલા છે દેવાદાર અને ગાલખાત અનામત અને બેંક ખાતું તો એની પણ આપણને હવાલાઓ આપેલા છે તો એ વિગતો પછી જોઈએ ત્યાર પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ તમને આપવામાં આવેલો છે 4,500 તો એને પણ આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ ભાગીદારોના જૂના પ્રમાણમાં વહેંચણી કરશું 4,500×4/9 એટલે મળશે 2,000 4,500×3/9 એટલે મળશે 1,500 4,500×2/9 એટલે મળશે 1,000 જેટલા હવે આપણી પાકા સરવૈયું જે આપેલું છે એની બધી જ વિગતો પૂરી થાય છે હવે આપણે જાશું હવાલા બાજુ હવાલામાં આપણે પહેલેથી કીધું આપણે અગાઉ પણ કીધું કે રોહિત નિવૃત્ત થાય છે અને ભાગીદારો બચે છે મોહિત અને વિરાટ તો એમાં સૌથી પહેલો હવાલો છે જમીન મકાનની જે કિંમત છે તમારે 1,80,000 જેટલી આંકવાની છે તો જમીન મકાન મિલકત લેણા બાજુ લખશું આપણે 1,80,000 જૂના પાકા સરવૈયામાં તમને કેટલી આપેલી છે 1,50,000 એટલે કે અહીંયા શું થાય છે મિલકતમાં વધારો થાય તો આપણે ક્યાં લઈ જશું પુનઃમૂલ્યાંકન ખાતે જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા વધારો કેટલો થાય છે 30,000નો તો અહીંયા લખશું 30,000 ત્યાર પછી તમને યંત્રની કિંમત કીધેલું છે 15,000થી ઘટાડવી 15,000 ઘટાડવી એવું કીધેલું નથી પણ 15,000થી ઘટાડવી એટલે કે સૌથી પહેલાં તો યંત્રની જે કિંમત જૂના પાકા સરવૈયામાં તમને આપેલી છે 90,000 90,000માંથી આપણે 15,000 બાદ કરીએ તો આપણને મળશે એની નવી કિંમત યંત્રની આવશે 75,000 હવે ઘટાડો કેટલો થાય છે 15,000નો તો નુકસાન થાય છે તો યંત્ર ખાતે એટલે કે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાને ઉધાર બાજુ લઈ જશું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા કેટલા 15,000 અને અહીંયા મિલકત લેણા બાજુ લખશું 75,000 ત્યાર પછી આપણને આપેલું છે દેવાદાર ઉપર 10% જેટલી ગાલખાત અનામત રાખવાની દેવાદાર આપના છે 60,000 જેટલા એના ઉપર 10% આપણે ગાલખાત અનામત લઈએ છીએ એટલે આવશે 6,000 તો એ દેવાદારની નવી રકમ કઈ થાય છે મિલકત લેણા બાજુ 54,000ની હવે 54,000 જે થયા હવે આ તમને પાકા સરવૈયા જૂના પાકા સરવૈયામાં ગાલખાત અનામતની કિંમત આપેલી છે કેટલી આપેલી છે તો એની ગાલખાત અનામતની કિંમત તમને આપેલી છે 4,000 જેટલી અને અહીંયા તમે ગણો છો 6,000 એટલે કે નુકસાનમાં શું થાય છે અહીંયા વધારો થાય છે વધારો આપણે કઈ બાજુ લખશું નુકસાન ક્યાં લખશું મૂડી પુનઃમૂલ્યાંકન ખાતે તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાત અનામત ખાતે જમા કેટલા 2,000ની રકમ ત્યાર પછીનો હવાલો છે કે લેણદારો પૈકી 5,000 હવે ચૂકવવા પડશે નહીં ચૂકવવા નહીં પડે એટલે એ આપણને એટલા જે રકમ છે એ રકમ જમા થાય છે વધારો બચે છે તમારી રકમ તો જમા થતી હોય તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે એ વસ્તુ લઈ જઈશું લેણદાર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કેટલા 5,000 લેણદાર ખાતે હવે લેણદારો તમારા હતા કેટલા લેણદારો તમારા જૂના પાકા સરવૈયામાં બતાવેલા છે 64,000ના હવે ચૂકવવાના નથી કેટલા 5,000 એટલે એને 5,000ને આપણે બાદ કરશું તો તમને હવે લેણદારો કેટલા મળશે 59,000 ત્યાર પછીનો હવાલો તમને આપેલો છે પેઢીનું તમારું
पागड़ीनु मूल्य नवु आपेलू छे 1,80,000। हवे अहींया तमने नवी पागड़ी आपेली छे, नवी पागड़ी आपेली होय तो आपणने शुं शोधवुं पड़शे? अहींया लाभनुं नवुं प्रमाण शोधवुं पड़शे। एना माटे एनो हवालो तमने आपेलो छे एना पछीनो के मोहित अने विराटनुं जे नफा नुकसाननुं प्रमाण छे ए केटलुं थाय छे? हवे 2:1 जेटलुं। एटले के तमारुं जूनुं प्रमाण तमने आपेलुं छे 3:4, 3:2 અને તમારું નવું પ્રમાણ આપેલું છે મોહિત અને વિરાટનું જે છે 2:1 જેટલું। તો આના ઉપરથી આપણે શું શોધશું? હવે લાભનું પ્રમાણ શોધીશું। તો લાભ માટેનું સૂત્ર છે નવો ભાગ લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ। તો મોહિતનો લાભ કેટલો થશે? તો મોહિત માટે મોહિતના અહીંયાથી 2/3 જે એનો નવો ભાગ છે 2/3 નવો ભાગ માઇનસ જૂનો ભાગ 3/9 4+3+2 એટલે 9। અહીંયા લસા લેશું આપણે 9 અને અહીંયા આપણે 9 વડે એને ઉડાડશું એટલે મળશે 3, 3 × 2 6। અહીંયા 9 વડે ઉડાડશું એટલે કે 9 ઉડી જાય, કેટલા બચે 3, એટલે કે 6-3/9 એટલે આપણને મળશે એનો લાભનું પ્રમાણ 3/9। એવી જ રીતે વિરાટ માટે એનો નવો ભાગ છે 1/3 માઇનસ એનો જૂનો ભાગ છે 2/9। 9ને લસા લેશું, અહીંયા 9 વડે ઉડાડશું એટલે 3, 3 × 1 3, 9 ઉડી જાય એટલે બચે 2, 3માંથી 2 જાય તો 1/9 એટલે કે 1/9। લસા છેદ બંનેના સરખા છે એટલે તમારું નવું પ્રમાણ આવે છે અથવા તો નવો લાભ જે તમને મળે છે 3:1। હવે તમારી પાગડી આપેલી છે 1,80,000 ની। હવે 1,80,000 જૂના પ્રમાણ જે રોહિત જે છે એ રોહિત નિવૃત્ત પામે છે તો એનો આપણને ભાગ છે એ ચાલુ ભાગીદારોને આપણે નવા ભાગમાં વહેંચીશું। તો એનો જૂનો પ્રમાણ કેટલું થાય છે? 1,80,000 × 4/9 એટલે તમને મળશે તમારી પાગડી 80,000 ની। હવે આ 80,000 ને લાભના પ્રમાણમાં મોહિત અને વિરાટને વહેંચવાની છે તો 80,000 × 3/4 એટલે મળશે મોહિતના ખાતે 60,000, વિરાટ માટે 80,000 × 1/4 એટલે મળશે તમને 20,000। હવે આ પાગડી આપણે ક્યાં લઈ જઈશું? મૂડી ખાતા બાજુ। મૂડી ખાતામાં આપણી પાગડીની નોંધ કઈ છે કે ચાલુ ભાગીદાર ખાતે ઉધાર તે નિવૃત્ત પામનાર જે વ્યક્તિ હોય ભાગીદાર હોય એની ખાતે જમા। તો અહીંયા રોહિત ખાતે જમા થાય છે અને મોહિત અને વિરાટ ખાતે ઉધાર થાય છે। તો અહીંયા મોહિતની મૂડી ખાતે પાગડીની રકમ કેટલી આવશે? 60,000 જેટલી, અને વિરાટના મૂડી ખાતે પાગડીની રકમ આવશે 20,000 જેટલી। હવે આને આપણે ઉધાર બાજુ પણ એની ગણતરી કરશું તો રોહિતની લોન ખાતે કેટલા? રોહિતની મૂડી ખાતે પાગડી આવશે 60,000 અને 20,000 જેટલી। તો આ થયો 5મો અને 6ઠ્ઠો હવાલો। એના પછી 7મો હવાલો કીધું છે કે રોહિતને 20,000 તરત જ ચૂકવવા અને બાકીની જે રકમ વધે એના શું આપવાના છે? લોન આપવાના છે। તો 20,000 આપણે ચૂકવવાના છે તરત જ રોકડમાં। તો રોહિત ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, અહીંયા રોકડ ખાતે 20,000, રોકડ ખાતામાં લઈ જશું એની રકમ રોહિતના મૂડી ખાતે। તમને પાકા સરવૈયામાં જૂના પાકા સરવૈયામાં બેંક આપેલું હતું જે એની શરૂઆતની બાકી છે, બાકી આગળ લાવ્યા 63,000। ત્યાર પછી હવે આપણા બધા જ જે હવાલાઓ છે અને ખાતાની એન્ટ્રી છે એ પૂરી થાય છે તો ખાતા ક્લોઝ કરી આવે। તો આ બાજુ પુનઃમૂલ્યાંકન સૌથી પહેલાં બંધ કરશું જમા બાજુ એટલે મળશે તમને 35,000। 35,000માંથી 15,000 અને 2,000 બાદ કરશું એટલે મળશે તમને 18,000। 18,000ને જૂના પ્રમાણમાં ત્રણે ભાગીદારો વચ્ચે વેચો તો 18,000 × 4/9 એટલે મળશે 8,000। 18,000 × 3/9 એટલે 6,000। 18,000 × 2/9 એટલે મળશે 4,000। પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો આવ્યો છે તો નફો આપણે લઈ જઈશું ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ। પુનઃમૂલ્યાંકન ખાતે નફો 8,000, 6,000 અને 4,000 જેટલો। હવે
आ खातु बंद थाय छे। हवे भागीदारों मूड़ी खातु बंद करिए तो मूड़ी खाता में सौथी पहला ए वस्तु याद रखवानी के जे भागीदार निवृत्त थतो होय एनु खातु सौथी पहला बंद करवू। तो जमा बाजू सौथी पहला सरवाळो करिए तो जमा बाजू में रोहित जे निवृत्त थाय छे तो एनो सरवाळो आवे छे 2,84,000। 2,84,000 માંથી રોહિતને ઉધાર બાજુની જે રકમો છે એ ઉધાર સાઈડની રકમ 16,000, 2,000 અને 20,000 બાદ કરીએ તો આપણને મળે છે 2,46,000 જે આપણે એને લોન તરીકે ચૂકવવાની છે। 20,000 રોકડ ચૂકવ્યા અને બાકીની રકમનું શું કીધું હતું લોન તરીકે ચૂકવણી કરવી। આપણે અગાઉના દાખલામાં બધી રકમ આપણે લોન તરીકે ચૂકવી હતી, જ્યારે અહીંયા અડધી રકમને આપણે લોન અને અડધી રકમ જે કીધેલું છે કે બાકીની રકમ લોન તરીકે ચૂકવવી તો અહીંયા ચૂકવશું રોહિતની લોન ખાતે 2,46,000 જે આપણે પાકા સર્વેયામાં મૂડી દેવા બાજુ લઈ જઈશું રોહિતની લોન ખાતે 2,46,000 આ ખાતું બંધ થાય છે। હવે મોહિતનું ખાતું આ સાઈડ બંધ કરીએ એટલે કે 1,21,000 આવશે। આ સાઈડ આટલી વિગતો બાદ કરો એટલે મળશે તમને બાકી આગળ લાવ્યા 48,000। એવી રીતે વિરાટનું ખાતું બંધ કરો એટલે કે 97,000 અને 97,000માંથી આ સાઈડની વિગત બંધ બાદ કરશો એટલે મળશે બાકી આગળ લાવ્યા 68,000। આ જે બાકી આગળ લાવ્યા 48 અને 68,000 મૂડી ખાતામાં આપણે મૂડી દેવા બાજુ મોહિત અને વિરાટના ખાતે લખશું 48,000 અને 68,000 એટલે આપણને મળશે 1,16,000 ભાગીદારોની મૂડી। હવે બેંક ખાતું બંધ કરીએ તો બેંક ખાતામાં 63,000 એનામાંથી આપણે લોન મૂડી ખાતાનું બાદ કરશું 20,000 એટલે બાકી આગળ લાવ્યા આપણને મળશે 43,000। 43,000 જે આપણે પાકા સરવૈયામાં બેંક બાજુ લઈ જઈશું બેંક ખાતે 43,000। હવે મોસ્ટ ઓફ બધી જ વિગતો આવી ગઈ છે, પાકા સરવૈયાનું ટોટલ કરીએ તો મળશે તમને 4,37,000। તો આ રીતે કોઈ પણ પ્રકારે જ્યારે તમને માહિતી આપેલી હોય કે નિવૃત્ત ભાગીદારોને અડધી આ રીતે રકમ આપવી અને અડધી આ રીતે રકમ આપવી તો આ તમે આ રીતે ડિવાઈડેશન કરી શકો। એના પછી તમારે સ્વાધ્યાયરૂપી દાખલા નંબર 7 જે છે એ તમારી નોટબુકમાં ગણવાનો રહેશે। જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ।